ધોરાજી તથા ઉપલેટા, માણાવદર, કુતિયાણા સહિતના અનેક ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડતો એકમાત્ર ભાદર બે ડેમ છે. હાલ 3-4 મહિનાથી ડેમના અમુક દરવાજાઓ લીકેજ છે, તેથી આ ભાદર બે ડેમમાંથી સિંચાઈ પિયતનું પાણી દરવાજાઓ લીકેજ હોય પાણી નદીમાં જતું રહે છે. કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ આ ડેમ ખેડૂતો અને 4 તાલુકાઓની પીવાનું પાણી પૂરું પાડે છે. ટેકનિકલ ખામીના કારણે આ ડેમમાં લીકેજ છે, તેથી આ ભાદર બે ડેમનું પાણી વેડફાઈ રહ્યું છે. ત્યારે આ પાણી અમૂલ્ય છે, તેનું ટેકનિકલ ખામીઓને લઈને બગાડ થાય તેની ઘણી રજૂઆતો કરવા છતાંય સરકાર આ બાબતે કોઈ ગંભીરતા નથી લેતી. આ ભાદર બે ડેમના દરવાજાઓ લીકેજ હોવાથી મેલ દ્વારા મુખ્યમંત્રી તથા સિંચાઈ મંત્રીને રજૂઆત કરાય છે અને મીડિયા મારફતે પણ રજૂઆત કરીએ છીએ કે ખેડૂતોને ઉપયોગી પાણીનો વેડફાટ અટકાવવા માટે તાત્કાલિક ધોરણે પગલાંઓ લેવામાં આવે. જી સાહેબ, આ જે ભાદર બેનો જે દરવાજાઓ લીકેજ છે, શું કશા બાબત સાહેબ? હાલ ઘણા ઘણા ઘણી માત્રામાં પાણી ઉપરથી જઈ રહ્યું છે અને 2-3 દરવાજા લીકેજ હોય એવું જાણવા મળેલ છે. હાલ એની પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી કરવામાં આવશે? એની પ્રક્રિયા આ દરેલ છે, મંજૂર જવા તાત્કાલિક શરૂ કરવામાં આવશે. કરોડો રૂપિયાના ખર્ચે ખેડૂતોને અને 4 તાલુકાઓને પીવા માટેનું પાણી પૂરું પાડતા ભાદર બે ડેમના પાટિયા છેલ્લા 3 મહિનાથી ટેકનિકલ ફોલ્ટને કારણે લીકેજ છે અને ડેમમાં ભરેલું પાણી વેડફાઈ જાય છે. તંત્રમાં પણ રજૂઆતો કરવા છતાં સરકાર આ બાબતે કોઈ ગંભીરતા નથી લેતી અને એને કારણે અમૂલ્ય પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. તાત્કાલિક ધોરણે આ ડેમના પાટિયાઓ રિપેર કરી અને પાણીનો બગાડ અટકાવવા માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને અને સિંચાઈ મંત્રીશ્રીને મેલ કરીને પણ અમે રજૂઆતો કરી છે. મીડિયા મારફતે પણ સરકારને રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે ખેડૂતોને ઉપયોગી થતું પાણી એનો વેડફાટ અટકાવવા માટે તાત્કાલિક ધોરણે પગલાઓ લેવાય એવી અમે માગણી કરીએ છીએ. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.